વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ વિડિયો 15 વિભાગ એમ. હવે આ વિભાગમાં આપણે થોડા નવા પ્રકારના દાખલા શીખવાના છે, જેમાં ભાગાકારની રીતે વર્ગમૂળ તો શોધવાનું છે જ, બરાબર. તો હવે સ્વાધ્યાય 6.4નો દાખલો 4 જોઈશું આપણે. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. ધ્યાનથી જોજો, નાનામાં નાની સંખ્યા બાદ કરતાં, બરાબર. તો હવે આપેલી સંખ્યા 402 છે, તો 402નું હવે હું દર વખત શું કરીશ, તમને ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવાનું નહીં શીખવાડું, કારણ કે ઓલરેડી આપણે બે વિડીયોમાં આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધતા શીખી ગયા છીએ, એટલે ખાલી હું તમને બતાવી દઉં છું, કારણ કે વિડીયો થોડા લાંબા ના બને એટલા માટે. ભાઈ 402 છે, 402નું ભાગાકારની રીતે બે બે જોડી બનાવીને કરીએ તો ઉપર 20 જવાબ આવશે, નીચે 2 શેષ વધશે. આની અંદર આપણે શેષ કેટલી વધે છે એ બહુ અગત્યનું છે. અહીં શેષ 2 મળે છે, જો એટલે 402માંથી 2 બાદ કરો એટલે 400 મળે. હવે આ 400 મળ્યા એનું વર્ગમૂળ અહીંયા ઉપર જોઈ લેવાનું, ઉપર કેટલો જવાબ આવ્યો, તો વર્ગમૂળ 400 = 20. તો આપણો સવાલ એવો જવાબ, 402માંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા મળે આપણને, એટલે વર્ગમૂળ 400 = 20 મળે, એટલે નવી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધી કાઢ્યું. હવે બીજો દાખલો એ રીતે સેમ ટુ સેમ છે, જો 1989 એ આપણે હોમવર્કમાં કરવાનો છે, એનો આન્સર આવશે આપણે 53 છે, કારણ કે 53 બાદ કરવાથી 1936 મળશે. હવે એનું વર્ગમૂળ આપણને ઉપર જવાબ મળી ગયો હશે 44. આ તમે જાતે HW માં કરી કાઢજો. બીજી એક સંખ્યા જે જુઓ, 3250, એની પણ તમારે જોડી બનાવો તો 32 અને 50ની જોડી બની, એનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો, તેમાં શેષ 1 વધે છે. આ વર્ગમૂળ તમે જાતે પ્રયત્ન કરજો. હવે આપણે સવાલ એવો જવાબ જો, અહીં શેષ 1 મળે છે, શેષ 1 મળે એટલે 3250માંથી 1 બાદ કરો તો 3249, તો વર્ગમૂળ 3249 એનો જવાબ આપણને અહીંયા જોઈ લેવાનો, શોધવાની બેસવાનું. 3249નું વર્ગમૂળ શું થાય એ શોધવાની બેનું, અહીંયા જે 57 લખ્યા હોય એ આપણો જવાબ 57. તો આપણો સવાલ એવો જવાબ, 3250માંથી નાનામાં નાની સંખ્યા 1 બાદ કરતાં પૂર્ણવર્ગ સંખ્યા મળે, એટલે વર્ગમૂળ 3249 = 57 એ આપણને નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ મળ્યું. હવે 825 છે, ચોથો દાખલો જુઓ. 825ને આપણે હોમવર્કમાં લઈ લઈશું, એનું વર્ગમૂળ શોધીશું તો આપણને શેષ 41 મળશે. આમાંથી આપણે 41 બાદ કરીએ તો 784 આવશે, તો ઉપર જે ભાગ પડે આવે 28 આવશે, તો આપણો સવાલ એવો જવાબ મળી ગયો. હવે જુઓ, 4000નું આપણે વર્ગમૂળ શોધવાનું છે, પાંચમી સંખ્યા છે 4000, એની જોડી બનાવો તો 4000 એ રીતે જોડી બનશે. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું તો એમાં આપણને શેષ 31 મળી. તો સવાલ એવો જવાબ, અહીં શેષ 31 મળે છે, તો 4000માંથી આપણે 31 બાદ કરી તો 3969 મળે. તો 3969નું વર્ગમૂળ શોધીએ તો અહીં ઉપર 63 છે, 63 એ આપણો જવાબ, એ આપણો વર્ગમૂળ શોધ્યું. હવે સવાલ એવો જવાબ, અહીં 4000માંથી નાનામાં નાની સંખ્યા 63 બાદ કરવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળે. આ રીતે આપણને સવાલ એવો જવાબ મળી ગયો. હવે નવો દાખલો છે, છઠ્ઠો દાખલો. ચોપડીમાંથી ઉદાહરણ 10 એ તમે જાતે HW માં કરી કાઢજો. હવે આવે છે થોડી નવી રીત, આવે છે જો. સ્વાધ્યાય 6.4નો દાખલો 5 છે. નીચે આપેલ સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. પેલામાં બાદબાકી હતી, આમાં સરવાળો છે. ધ્યાનથી જોજો, રીત બદલાય છે. નાનામાં નાની સંખ્યા શોધવાની કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી નવી સંખ્યા, એટલે એનો મતલબ કે આપેલ સંખ્યા નાની હશે, હવે આપણે મોટી સંખ્યા લાવવાની છે. આગળ બાદબાકીમાં આપેલ સંખ્યા મોટી હતી, એમાંથી ખાલી શેષ બાદ કરતા એ આપણને થોડું વધારે સહેલું લાગ્યું હતું. હવે આપેલ સંખ્યા 525 છે, જો એનું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું તો આપણને શેષ 41 મળી. હવે આપણે જોઈ શકીશું કે ભાઈ 22નો જે વર્ગ કરીએ એના કરતાં આ જવાબ મોટો હશે. એ ધ્યાન રાખજો, 22નો જે વર્ગ કરીએ એના કરતાં જવાબ મોટો છે, કારણ કે 41 શેષ વધે. તો આપણે લખીશું, અહીં શેષ 41 વધે છે, તેથી 22ના વર્ગ કરતાં 525 મોટા છે.
એટલે એનો મતલબ કે હવે આપણે 22 પછીની સંખ્યા કઈ આવે છે? 23. 22 પછીની સંખ્યા કઈ આવશે? 23. તો આપણે 23નો વર્ગ કરવો પડે. 23નો વર્ગ 529 છે. 23નો વર્ગ કરતા ના આવડે તો રબકામમાં 23×23 કરી દેવાના, 529. કેમ? તો કે ભાઈ 22 પછી કોણ આવે? 23. હવે 529 કરતા આ સંખ્યા કેટલી ઓછી છે જુઓ, 529 કરતા આ સંખ્યા 525 એટલે 4 ઓછી છે. તો હું 4 ઉમેરી દઉં તો એ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા બની જાય. તો અહીંયા શોધી કાઢ્યું, જો ઉમેરવાની સંખ્યા આ 529માંથી 525 બાદ કરો એટલે 4 જવાબ આવશે. મારે 4 ઉમેરવા પડે એટલે 525માં હું 4 ઉમેરું તો 529 થાય. તો વર્ગમૂળ 529નો જવાબ મને એમ ખબર છે અહીંયા 23 આવે છે. પણ આપણો સવાલ એવો જવાબ શું હતો, 525માં નાનામાં નાની સંખ્યા 4 ઉમેરતા તે પૂર્ણવર્ગ સંખ્યા મળે. આ રીતમાં આ જે લખાણ છે, લખાણની જેટલી લીટીઓ છે એ લીટીઓ બરાબર ધ્યાનથી સમજજો. બીજું છે જુઓ, 1750 એની આપણે જોડી બનાવીએ તો 17 અને 50 ભાગાકારની રીતે વર્ગમૂળ શોધ્યું, શેષ 69 વધે છે અને ભાગફળ 41 મળે છે. પહેલાં આપણે શેષ જુઓ, અહીં શેષ 69 એટલે 69 વધે છે. હવે આપણે જોઈએ 41 કરતાં સંખ્યા, 41ના વર્ગ કરતાં સંખ્યા મોટી છે. તેથી 41નો વર્ગ કરતાં આ જે સંખ્યા છે 1750 એ મોટી છે. તો એની 41 પછીનો જવાબ શું આવે? 41 પછીનો વર્ગ આવે 42. 42નો વર્ગ થાય, આપણે 42×42 કરીએ તો 1764. હવે આપણે ઉમેરવાની સંખ્યા કેટલી જે શોધવું હતું, આ બેની બાદબાકી કરીશું. તો ઉમેરવાની સંખ્યા બરાબર 1764 એ મોટી સંખ્યા છે, એમાંથી 1750 મેં બાદ કર્યા તો જવાબ મને 14 મળ્યો. તો 1750માં હું 14 ઉમેરું તો 1764 બને, જેનું વર્ગમૂળ 1764નું વર્ગમૂળ 42 થાય. પણ મેં ઉમેરી કેટલી સંખ્યા? 14. મેં ઉમેરી 14 તો મને જવાબ મળ્યો 1764. તો 1750માં નાનામાં નાની સંખ્યા 14 ઉમેરતા તે સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા મળે. હોમવર્કમાં તમારે 252 અને 1825 એ બંને હોમવર્કમાં તમે કરજો. એકનો જવાબ 4 છે અને એકનો 43 છે. આ છેલ્લો દાખલો જોઈ લઈએ. હવે 6412, હવે એનું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો આપણને 80 જવાબ મળે છે અને શેષ 12 વધે છે. તો અહીં શેષ 12 વધે એટલે 80નો વર્ગ કરીએ આપણે, એના કરતાં આ સંખ્યા મોટી છે એવું સાબિત થયું. તેથી અહીંયા 6412 એ 80ના વર્ગ કરતાં મોટી છે એટલે આ રીતે ગ્રેટર ધેન નિશાની છે. તો 80 પછી સંખ્યા કઈ આવે? 81. તો 81નો વર્ગ છે 6561. હવે તમને ખબર પડી ગઈ કે આ મોટી છે ના નાની છે, તો આમાંથી આ સંખ્યા બાદ કરું તો ઉમેરવાની સંખ્યા મળી ગઈ. 6561માંથી 6412 બાદ કરીએ તો 149 વધ્યા. તો હવે હું 6412 આપણી રકમ હતી એમાં 149 ઉમેરી દઉં તો 6561 જવાબ મળ્યો. તો 6561નું વર્ગમૂળ તો આપણને ખબર છે, 81નો વર્ગ છે એટલે એનો જવાબ 81 આવશે. પણ આપણો સવાલ એવો જવાબ આવો હતો, 6412માં નાનામાં નાની સંખ્યા 149 ઉમેરતા પૂર્ણ વર્ગ બને. આપણે આ જે સવાલ હતો એવો જવાબ મળી ગયો. હવે છેલ્લો એક દાખલો રહી ગયો છે, ઉદાહરણ 12. ઉપર જેવું જ છે, સેમ ટુ સેમ, એ તમે HW માં કરી દેજો. ઓકે, થેન્ક યુ.